ભરૂચમાં ભિંદાસ અને બેફામ બની વિદેશી દારૂનો વેપલો કરતા જલધારા સોસાયટી ખાતે રહેતા બુટલેગરને ત્યાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરો અને તેઓના વહીવટદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે દરોડા દરમિયાન બુટલેગરની કલાકારી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ભરૂચ જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન અને સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પ્રોહિબિશન જુગારના કેસો કરવા ડ્રાઈવ કરવામાં આવતા શહેર અને જિલ્લામાં બેફામ અને બિંદાસ અંદાજમાં ફૂલી ફાટેલા બુટલેગરો અને વહીવટદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગત સાંજના સમયે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ જલધારા સોસાયટીના મકાનમાં રહેતા ઉમેશ ઉર્ફે કૃપેશ કહાણના મકાનમાં દરોડા પાડતા બેફામ બનેલા બુટલેગરની કલાકારી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જેમાં પોલીસે મકાનમાં પ્રવેશ કરતા મકાનમાં કપડાં મૂકવાની કબાટની નીચેના ભાગે ભોયતળિયું બનાવી તેમાં વિદેશી દારૂની પેટીઓ મૂકવામાં આવી હતી, જે બાબત પોલીસે પણ દરોડા દરમિયાન નિહાળતા બુટલેગરની કલાકારી નવો ક્રિમિયો સામે આવ્યો હતો. હાલ તો પોલીસે 494 જેટલી વિદેશી દારૂની પેટીઓ તેમજ એક કાર મળે કુલ રૂપિયા 2,98,000 ઉપરાંત ના મુદ્દા માલનો કબજો મેળવી બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર અને જિલ્લામાં આ પ્રકારે વિદેશી દારૂનો જથ્થો કોના અને કોની રહેમ નજર હેઠળ જિલ્લામાં પ્રવેશી રહ્યો છે તે બાબત પણ કદાચ હવે ભરૂચની પોલીસને મંથન કરવા જેવી બની ગઈ છે અને નશાના વેપલાને વિકસાવતા તત્વોને કાયદાના પાઠ ભણાવવા જોઈએ તે જ આજના સમયની માંગ છે.